અમારી સાથે નરોડાના સ્થાનિક કાઉન્સિલર ગિરીશ પ્રજાપતિ જી એમની સાથે વાત કરીએ કે શું એ વ્યવસ્થા કરી રહ્યા છે લોકો માટે, કેમ કે પબ્લિકના માણસો છે એ લોકો શું વ્યવસ્થા હોય છે, કેવી રીતે લોકો માટે જાગૃત અમે કામ કરી રહ્યા છે. ગિરીશભાઈ બતાવો શું તમારું આખું આયોજન છે, કેવી રીતે અમે કરી રહ્યા છે. ગિરીશ પ્રજાપતિ મ્યુનિસિપલ કાઉન્સિલ નરોડા વોર્ડ. અમારે સિસ્ટમ અમે અમારા આસિસ્ટન્ટ કમિશનર DYMC થ્રુ એવી અમે આયોજન કર્યું છે કે જ્યાં જ્યાં પણ જે બહારથી આવેલા હોય અને જેને 14 દિવસ આપણે ક્વોરન્ટાઇન કર્યા હોય, જે એમને રાખ્યા હોય, એ વિસ્તારની આજુબાજુ 14 દિવસ સુધી સતત અમે આ રીતનો કાર્યક્રમ કરીશું. એમના ઘરે પણ અમે 1-to-1 ફોગિંગ, દવા અને કોર્પોરેશનના તરફથી ફૂડ પેકેટ ને જે પણ એ બધી સર્વિસ અમે પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સાથે જ્યાં પણ એમના મુખ્ય રસ્તા હોય જે સોસાયટીના અવર જવરના, એ મુખ્ય રસ્તાઓ ઉપર પણ અમે આવો દવાનો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અમે કરી રહ્યા છીએ. બીજું શું વ્યવસ્થા કરે, ખાસ કરીને ફૂડ પેકેટ ખાતે લોકોને કેમ છે કે ફૂડ પેકેટ માટે લોકો ભૂખ્યા રહે એના માટે શું વ્યવસ્થા ખાસ કરે? એમાં એવું છે કે હવે અમારી નરોડાની ઘણી સમાજસેવી સંસ્થાઓ આના માટે સક્રિય છે. અત્યારે પણ હાલમાં પણ અત્યારે નરોડા નાની જૈનવાડીમાં પણ આના માટે ચાલુ છે. કોઈ પણને જરૂરિયાત એવી નરોડા વિસ્તાર માટે હોય તો મારો સંપર્ક કરશે, યા તો નરોડા બજારમાં ગામની અંદર નાની જૈનવાડીમાં આના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા આપણે કરવામાં આવી છે. આ તો આપણા સ્થાનિક કાઉન્સિલર ગિરીશ પ્રજાપતિ જેમને ટોટલ વ્યવસ્થા કરે નરોડામાં કરવામાં આવી છે અને એ પોતે કહે છે કે કોઈ કોઈ પણ તકલીફ પડે તો મને કોન્ટેક્ટ કરે અને મને મળે. કેમેરામેન રાકેશ ભરવાડ સાથે શિવકુમાર શર્મા, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.